હેલો જય માતાજી કેમ છો બધા મજામાં આવ્યો સો તમે બધા મજામાં જશો અને મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે હું રસોઈમાં બનાવું છું ઢોકળીનું શાક અને રોટલા તો ચાલો બનાવીએ ફટાફટ અને તમને મારી રેસિપી કેવી લાગે છે તે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા આપણો ચૂલો એકદમ સરસ લાગી ગયો છે અને હવે આપણે કરી લઈ શાકની તૈયારી હા તો મેં અત્યારે ટોપી મૂકી દીધું છે હવે હું એમાં નાખીધું પાણી કેમ કે આજે બનાવી છે ઢોકરી તો મેં પાણી નાખી દીધું છે હમ એમાં નાખીશું મીઠું અને હળદર હં તણની કટકી એ આપણે બાફવામાં જ નાખશી અને ડુંગળી બે ઝીણી ઝીણી સુધારી અને મેં પાણીમાં નાખી દીધું છે તેલ એટલે આપણી ઢોકરી એકદમ સરસ મસ્ત બને અને પછી એમાં હું નાખી દઈશ ડુંગળી એ પાણીમાં પાકશે અને પછી ઢોકરીમાં પાકશે પછી એમાં હું નાખી દઈશ લસણની કઢી ઝીણી ઝીણી એ તીખા મરચા પાણી એકદમ સરસ ઉકળી ગયું તો લોટ આપણો એકદમ સરસ બની ગયો છે ઉપરથી થી મેં થોડુંક નાખ્યું તેલ એનાથી આપણી ઢોકરી એકદમ સરસ સોફ્ટ અને મસ્ત બનશે પછી મેં વેલણથી આવી રીતે એકદમ સરસ લોટ મિક્સ કરી લીધો છે આવી રીતે લોટ આપણે એકદમ સરસ મિક્સ કરશે તો આપણી ઢોકળી એકદમ સરસ સેટ થઈ જશે અને પછી હું એને લઈ લઈશ પ્લેટમાં તો થાળીમાં લઈ અને પછી હું એને એકદમ સરસ વ્યવસ્થિત હાથ વડે સેટ કરી નાખીશ તો આ અત્યારે આપણી ઢોકરી થવા માંડી છે એકદમ સરસ સેટ તો આજે આપણે બનાવું છે છાસવાળું ઢોકરીનું શાક જે એકદમ દેશી છે તો તમને બધાને કેવું લાગે છે તે મને તમે કમેન્ટમાં કહેજો અને ઢોકરીનું શાક અમે આવી રીતે બનાવીએ છીએ તો આજે હું તમને મારી રેસિપી શેર કરું છું અહીંયા આપણી ઢોકરી એકદમ સરસ સેટ થઈ ગઈ છે હવે આપણે એના પાડી લેશી પીસીસ ઢોકરીને ગરમ હોય ત્યાંથી ત્યારે જ એને સેટ કરી લેવાની ઠંડી થાય તો એ પછી સેટ પણ નથી થતી અને એના પીસ પણ નહીં પડે તો અત્યારે ઢોકરી એકદમ સરસ સેટ થઈ ગઈ છે હવે એના હું પાડી લઈશ એકદમ સરસ પીસ અને પીસ પડી જાય એટલે પછી આપણે એને આવી રીતે કાઢી લેશી તો મેં આવી રીતે અત્યારે આપણી ઢોકરી બધી કાઢી લીધી છે અને મારી ઢોકરી એકદમ સરસ પરફેક્ટ અને સોફ્ટ બની છે તો અત્યારે આપણી ઢોકરી થઈ ગઈ છે રેડી અને હવે આપણે કરી લેશી વઘારની તૈયારી એના માટે મેં તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ જશે એટલે પછી આપણે એમાં નાખી દેસી રાઈ જીરું અને હિંગ સિમ્પલ નોર્મલ વઘાર દઈશું રાઈ જીરું અને હિંગનો અને આજે આપણે એમાં નાખશી મીઠો લીમડો કેમ કે મીઠા લીમડાનો ટેસ્ટ આમાં બહુ મસ્ત આવતો હોય છે તો તમે જ્યારે પણ ઢોકરીનું શાક કરો ત્યારે મીઠા લીમડાને થોડોક વધારે નાખજો એનાથી એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવશે પછી મેં લઈ લીધી હતી ડુંગળી અને લીલા મરચાંની કટકી એનો કર્યો મેં વઘાર હવે થોડુંક એક પાકશે પછી આપણે એમાં નાખશી આપણી લસણવાળી ચટણી તો આવી ગઈ મારી લસણવાળી ચટણી હવે એને હું કરી લઈશ એકદમ સરસ મિક્સ અને લસણવાળી ચટણી એકદમ સરસ મિક્સ થઈ જશે પછી આપણે એમાં નાખી દેસી થોડી ખડતર અને આ આવી ગયા આપણા ટમેટા અને લસણની ઝીણી ઝીણી કટકી તો અત્યારે મારું ઢોકળીના શાકનો વઘાર થઈ ગયું છે હવે હું એમાં નાખીશ એકદમ સરસ ખાટી છાસ તો છાસ પડી ગઈ છે એકદમ સરસ ઉકળી ગયું પછી મેં નાખી દીધા એમાં ઢોકળીના પીસીસ ઉપરથી મેં નાખ્યું જીરું અને ગરમ મસાલો તો અત્યારે મારી ઢોકરીનું શાક એકદમ સરસ પાકી ગયું છે એકદમ સરસ રસો બની ગયો છે હવે એને હું ઉતારી લઈશ નીચે અને તમે જોઈ શકો છો એનો લુક એકદમ જબરજસ્ત આવે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને અહીંયા મેં બનાવ્યો છે જુવારનો રોટલો તો રોટલો જ્યારે પણ તમે બનાવો ત્યારે આવી રીતે વ્યવસ્થિત રીતે તમે લોટ બાંધશો તો તમારો રોટલો ફાટશે પણ નહીં અને તૂટશે પણ નહીં તો અત્યારે હું રોટલાની પૂરી પ્રોસેસ તમને બતાવું છું તો તમે જોઈ લેજો અને તમે જરૂરથી ટ્રાય કરજો જેનાથી તમારા રોટલા એકદમ સરસ મોટા આછા અને ફૂલેલા બનશે તો મેં અત્યારે લોટ બાંધી લીધો છે એનો ગોયણો બનાવી લીધું છે અને આવી રીતે લોટ ઉપર પાણી લગાડી અને આવી રીતે આપણે એનું પળ બનાવી લેશી આ પળ જેટલું મોટું બને એટલો આપણો રોટલો બની જાય છે તો પોળ બનાવી લઈએ એટલે આપણો અડધાથી પોણો રોટલો બની જાય છે અને પછી આપણે એને હાથેથી થોડોક એક ટીપવાનો રહીએ છીએ તો તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવું લાગે છે તે તમે મને જરૂરથી કહેજો તો અત્યારે મારો રોટલો બનવાનું થઈ ગયો છે એકદમ સરસ રેડી અને આજે મેં બનાવ્યો હતો જુવારનો રોટલો તો ઢોકળીના શાક સાથે જુવારનો રોટલો બહુ મસ્ત લાગતો હોય છે જરૂરથી ટ્રાય કરજો અને અત્યારે હું ધીમા હાથેથી આવી રીતે રોટલો સરસ ટીપી લઈશ આપણો રોટલો એકદમ સરસ પરફેક્ટ બની જશે અને હા તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને મારી રસોઈ કેવી લાગે છે એ પણ મને જરૂરથી કહેજો તો અત્યારે મારો રોટલો એકદમ સરસ પરફેક્ટ મોટો બની ગયો છે અને હવે હું એને મસ્ત શેકી લઈ તમારો રોટલો અહીંયા મેં નાખી દીધો છે તાવડીમાં અને મારો રોટલો શેકાઈ ગયો છે એકદમ મસ્ત ફૂલેલો લો અને આ બની ગયો છે આપણું ઢોકળીનું શાક જેનો લોક એકદમ યમ આવે છે તો આવી જાઓ બધા લોકો ખાવા માટે તો એકદમ સરસ ઘટ વાળું ઢોકળીનું શાક છે ગાજર મરચાંનો સંભારો છે જુવારનો રોટલો છે સાથે છે સલાડ અને પછી છે આપણી મસાલા છાસ તો આજે મેં છાસમાં મસાલો નાખ્યો તો ધાણાજીરું પાવડર મીઠું અને મરી પાવડર તો આ તૈયાર છે આપણી મસાલા છાસ અને આ તૈયાર થઈ ગઈ મારી એક પ્લેટ તો આવી જાઓ બધા ખાવા માટે અને તમને કેવું લાગે છે તે મને જરૂરથી કહેજો બાય